જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું કપિલ દવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે છેલ્લે સરવાળા સૂત્રો ઉપર આધારિત એક એમ સીક્યુ જોયો તો તમને યાદ હશે અને આપણે જુદા જુદા આઠ પરિણામોની ચર્ચા કરી હતી આજના લેક્ચરમાં હવે એના ઉપર આધારિત એમ સીક્યુ કે જેને આપણે સરવાળા સૂત્રો તરીકેના એમસીક્યુ તરીકે જ ઓળખીએ છીએ તો એમાં પહેલો એમસીક્યુ આ મોટાભાગના એમસીક્યુ એવા છે જે જેડબલ ડબલ્યુ મેઇન અને એડવાન્સમાં અલગ અલગ કન્ટેન્ટ દ્વારા અથવા તો અલગ અલગ કન્ટેન્ટના વ્યૂથી પૂછાતા હોય છે પહેલો એમસીક્યુ એમ છે કે ટેન ઇનવર્સ અંડર રૂટ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન પ્લસ સાઈન ઇનવર્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન બરાબર પાય બાય ટુ એના કુલ ઉકેલોની સંખ્યા આપણે નક્કી કરવી છે હવે મિત્રો મારે જ્યારે ઉકેલોની સંખ્યા જોતી હોય ત્યારે સૌથી પહેલાં તો સૂત્ર મહત્ત્વનું છે જો હું આને કોસ ઇનવર્સમાં ફેરવી નાખું તો મિત્રો તમે બહુ સારી રીતે જાણો છો કે સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ વાય અથવા તો કોસ ઇનવર્સ એક્સ બરાબર બાય ટુ થાય મતલબ કે આ બંને વિધેયમાં સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ હોય તો બંને સમાન મૂલ્ય માટે પાયબાય ટુ થશે તો આપણે સૌથી પહેલો આપણો હેતુ એવો છે કે આ વિધેયને કોસ ઇનવર્સમાં ફેરવી નાખીએ મિત્રો તો હું આના બરાબર થીટા ધારી લઉં પહેલો એમસીક્યુ સોલ્વ કરીએ એની અંદર ટેન ઇનવર્સ આ જે તમને આપેલું છે અંડર રૂટ એક્સ એક્સ પ્લસ વન આના બરાબર હું થીટા લઈ લઉં જેથી કરીને ટેન થીટા બરાબર આપણે લખી શકીએ કે ભાઈ ટેન થીટા બરાબર અંડર રૂટ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન છેદમાં કાંઈ નથી તો એક આ એટલા માટે કે જેથી કરીને તમે ત્રિકોણ મિતિ મુજબ નક્કી કરી શકો એટલે કે હું પાયથાગોરસના પ્રમેહનો ઉપયોગ કરવાનો છું અહીંયા થીટા લઈને ટેન થીટા તમે જાણો છો દસમા ધોરણની સામાન્ય ભૂમિથી કે ભાઈ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આની સામેની બાજુ થઈ ગઈ અંડર રૂટ એક્સ એક્સ પ્લસ વન અને પાસેની બાજુ થઈ ગઈ વન હવે કર્ણ તો પાયથાગોરસ ના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ આ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો અહીંયા હું સીધો વર્ગ કરું એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન એટલે આનો વર્ગ અને પ્લસ પાસેની બાજુનો વર્ગ એક જ થાય એટલે કે કર્ણનો વર્ગ થઈ ગયો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન આ થઈ ગયો કર્ણનો વર્ગ કર્ણનો વર્ગ ફરી પાછું એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન તો એ કર્ણ થઈ ગયો હવે એના ઉપરથી આપણને કોસ્થિટા મળી જશે ટૂંકમાં કર્ણની લંબાઈ એ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વનનું વર્ગ મૂળ છે પણ મિત્રો મારે તો કોસ્થિટાની જરૂર છે માટે કોટા થઈ જશે કોસ્િટા થઈ જશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે એકના છેદમાં અંડર રૂટ એક્સક્વેર પ્લસ એક્સ પ્લસ વન તો તમે થીટાની જગ્યાએ શું લખી શકો માટે થીટા બરાબર લખી શકાય કોસ ઇન્વર્સ વન અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વન અથવા અંડર રૂટ એક્સક્વેર પ્લસ એક્સ પ્લસ વન તો એ કોસ થીટા પરથી આપણે થીટા નક્કી કરી શકીએ હવે તમને જે સમીકરણ આપેલું છે સમીકરણને ફરી પાછું લખીએ માટે સમીકરણ બની જશે આ સમીકરણ બની જાય કોસ ઇનવર્સ વન અપોન ઓન્ડર રૂટ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન પ્લસ સાઈન ઇનવર્સ ઓન્ડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન આના બરાબર પાય બાય ટુ આવું કંઈક સમીકરણ બની ગયું આ સમીકરણ હવે કંઈક આમ બનશે હવે આપણે નિયમ જાણીએ છીએ આ બંને ખૂણા સમાન હોય તો જ આ ફાઈ બાય ટુ હોય એટલે કે હું એમ લખી શકું ને વન અપોન અંડર રૂટ એક્સક્વેર પ્લસ એક્સ પ્લસ વન બરાબર અંડર રૂટ પ્લસ એક્સ પ્લસ વન આ બંને સમાન હોવા જોઈએ તો માટે વન ઇક્વલ્સ ટુ આને સામે જવા દ્યો તો એક્સક્વેર પ્લસ એક્સ પ્લસ વન 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 કેન્સલ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર જીરો એક્સ પણ સામાન્ય નીકળે એક્સ પ્લસ વન બરાબર જીરો મિત્રો એક્સની બે કિંમત મળી ગઈ એક્સ બરાબર જીરો પહેલી કિંમત અને બીજું આને સરખાવો તો એક્સ બરાબર માઇનસ વન તો આપણે સાચો જવાબ શું કહી શકીએ આપેલ સમીકરણના ઉકેલોની સંખ્યા બે છે મિત્રો ત્યાર પછીના એમસીક્યુમાં પણ બે પ્રતિવિધિઓના સરવાળા છે હવે આનું તો તમારી પાસે સીધું સૂત્ર છે કે ભાઈ ટેન ઇનવર્સ એક્સ વત્તા ટેન ઇનવર્સ વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય પણ વન માઇનસ એક્સ વાય સીધું પહેલાં સૂત્ર લખશું પણ યાદ રાખજો મિત્રો સૂત્ર લખ્યા પછી તમારે એની ચકાસણી કરવી પડશે કારણ કે આપણને ખબર નથી ને કયું સૂત્ર લાગશે યાદ કરો અહીંયા બે સૂત્ર આ બંનેનો ગુણાકાર એક કરતા નાનો પણ હોઈ શકે આ બંનેનો ગુણાકાર એક કરતાં મોટો પણ હોઈ શકે તો એ નક્કી કોણ કરશે આ બંનેનો ગુણાકાર ચાલો આપણે પેલા એવું સ્વીકારી લઈએ કે આ બંનેનો ગુણાકાર એક કરતા નાનો છે જો હું આ બંનેનો ગુણાકાર કરું આમ તો મને સીધો ગુણાકાર મળી જશે એક્સ પ્લસ વન અપોન એક્સ માઇનસ વન ગુણ્યા એનો ગુણાકાર એક્સ માઇનસ વન અપોન એક્સ સાથે જો કરવામાં આવે તો એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન જ દૂર થઈ જાય એટલે કે એક્સ પ્લસ વન અપોન એક્સ આને લેસ દેન વન હું લઈ લઉં આમ તો મને એક્સની કિંમત ધન વધી આ ગ્રેટર ધેન વન લાગે છે પણ બની શકે આપણે એને લેસ ધેન વન લઈએ તો આનું સીધું સૂત્ર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન વન માઇનસ એક્સ વાય એવું લાગે તો એક્સ પ્લસ વાય એટલે એક્સ પ્લસ વન અપોન એક્સ માઇનસ વન પ્લસ એક્સ માઇનસ વન અપોન એક્સ અપોન વન માઇનસ એક્સ વાય એટલે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર તો આપણે કરી ચૂક્યા છીએ એક્સ પ્લસ વન અપોન એક્સ આ રીતે થઈ જશે અને સામેની બાજુ ટેન ઇનવર્સ માઇનસ સાત કંઈક આવું મળશે સામે સામે પ્રતિવિધયને હું દૂર કરી નાખું અને અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખું તો અહીંયા થઈ જશે એક્સ ગુણ્યા એક્સ પ્લસ વન પ્લસ અહીંયા થઈ જશે એક્સ માઇનસ વન હોલ છેદમાં એક્સ ગુણ્યા એક્સ માઇનસ વન છેદમાં આ ત્યાં જાય એક્સ માઇનસ એક્સ પ્લસ વન અને છેદમાં એક્સ બરાબર માઇનસ સેવન ટૂંકમાં મૂળ વાત એ ગણતરીની જ છે હવે અહીંયા આ એક્સેક્સ દૂર થઈ જશે મિત્રો આ એક્સેક્સ દૂર કરી નાખો છેદનો છેદ અંશ જાય પણ હવે તો અંશમાં કાંઈ છે નહીં આ બંનેનો ગુણાકાર કરી નાખો હજી અહીંયા પણ એક્સેક્સ દૂર થઈ જશે એટલે આ એક્સ એક્સ દૂર કરી નાખીએ તો હવે શું વધે હવે અંશની અંદર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ આનું વિસ્તરણ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન અને છેદમાં

તો આ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ સાત એક્સ અને માઇનસ સાત આ બધા પદને પાછા સામે લઈ જઈએ તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ એટ એક્સ કેમ કે માઇનસ એક્સ તો છે જ માઇનસ સેવન એક્સ સામે જાય તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ અને પ્લસ એટ બરાબર જીરો આનું આમાંથી ફરી પાછા બે સામાન્ય કાઢો તો એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ વત્તા ચાર બરાબર જીરો આવું કંઈક મળે અને આના પરથી આપણે લખી શકીએ ને એક્સ માઇનસ બે હોલ સ્ક્વેર બરાબર જીરો એક્સ બરાબર બે પરંતુ મિત્રો ઉતાવળ નહીં કરવાની આપણે જોવાનું કે આ બે આનું સમાધાન કરે છે કે નહીં જો આનું સમાધાન કરે તો જ આ ઉકેલ હોય હવે એ બે સમાધાન કરે છે કે નહીં એના માટે આ પરિણામમાં મૂકો એની કિંમત કેમ કે બંનેનો ગુણાકાર હોવો જોઈએ તો ગુણાકાર ચકાસવો પડે ગુણાકાર ચકાસો તો બે છેદમાં બે તો ગુણાકાર ચકાસતા આ ગુણાકાર ચકાસીએ ને ત્યારે આપણને ખબર પડે કે સાચો પ્રોબ્લેમ શું છે ગુણાકાર છે એક્સ પ્લસ વન અપોન એક્સ તો તમે આ કિંમત મૂકો તો બે વત્તા એકના છેદમાં બે ત્રણ દ્રત્યાંશ અને આ ત્રણ દ્રત્યાંશ એક કરતા નાના નથી યાદ રાખો આ સૂત્ર તો જ લાગુ પાડી શકાય જો આ ગુણાકાર એક કરતાં નાનો હોય એટલે કે માઇનસ સેવન આ શક્ય જ નથી એટલે કે આ આપણને રમાડવાનો પ્રશ્ન છે મિત્રો ઉકેલ ગણ મળે જ નહીં એટલે માટે એક્સ બરાબર બે એ તમને લાગે છે ઉકેલ પણ ઉકેલ નથી બસ આ જ જે લેવલ છે એટલે કે અહીંયા ઉકેલ ગણ એ ખાલી ગણ થશે તો ત્યાર પછીનો પ્રશ્ન હવે જોઈએ આમાં પણ પાછું એ જ છે જુઓ સાઈન ઇનવર્સ એક મૂલ્ય છે કોસ ઇનવર્સ સાથે પણ કંઈક ને કંઈક મૂલ્ય છે બંનેનો સરવાળો ફરી પાછો પાય બાય ટુ છે જ્યારે આ સરવાળો પાય બાય ટુ હોય ને ત્યારે બહુ મજા આવે તમારે આ બંને કિંમતોને સરખાવી દેવી પડે તો ફરી પાછું પાય બાય ટુ મિત્રો આ બધા પ્રશ્નો જે ડબલીને લગતા છે એટલે ખાસ ધ્યાન આપજો તો આ બંનેને હું સરખાવી દઉં તો આપેલ પરિણામ પરથી આ બંનેને સરખાવી દઈએ તો આપેલ પરિણામ પરથી આ બંનેને હું સરખાવી દઉં આ બંને અનંત પદોનો સરવાળો છે અનંત સરવાળાની શ્રેણી છે તો હું શ્રેણી લખીશ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ એક્સ બાય ફોર અને માઇનસ અપ ટુ અપ ટુ ઇન્ફાઇનાઇટ અનંત પદો એના બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એક્સની ચાર ઘાતના છેદમાં બે પ્લસ એક્સની છ ઘાતના છેદમાં ચાર અને માઇનસ અપ ટુ અપ ટુ અનંત આ શ્રેણીને આપણે અનંત પદોના સરવાળાની શ્રેણી તરીકે વિચારવી હોય તો હું લખી શકું બરાબર ધ્યાનથી જોજો માટે આ બાજુ લખાય કેમ કે આ બંનેનો ગુણાકાર થઈ ગયો ને માઇનસ એક્સર બાય ટુ પ્લસ હજી આને આપણે લખશું એક્સ ગુણ્યા આને લખાય માઇનસ એક્સ બાય ટુ નો સ્કવેર અને પ્લસ અપ ટુ અપ ટુ અનંત પદો જુઓ તો બરાબર માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય કે નહીં એટલે આ થઈ ગયું એક્સ સ્ક્વેર છેદમાં ચાર ગુણ્યા એક્સ એક્સ છેદમાં ચાર બરાબર આ બાજુ પણ એવી જ રીતે આ બાજુ વર્ગમાં કાર્યક્રમ ચાલે છે તો એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ હું લખી નાખું માઇનસ એક્સ વર્ગ બાય ટુ

વર્ગ હંમેશા ધન હોય એટલે આ એક્સની ચાર ઘાત ગુણ્યા એક્સની બે ઘાત એક્સની છ ઘાત કાર્યક્રમ પૂરો હવે બંને બાજુ સૂત્રો છે આને તમે વાંચશો અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો હવે તમે જે ડબલ્યુના પ્રશ્નો સોલ્વ કરતા હોય ત્યારે તમને અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ખબર હોવો જોઈએ અને આમ વાંચો એ પ્લસ એ આર પ્લસ એ સ્ક્વેર અપ ટુ અપ ટુ અનંત પદો શું થાય એ અપોન વન માઇનસ આર તો માટે એટલે એક્સ અપોન વન માઇનસ આર આર એટલે A પ્રથમ પદ વન માઇનસ આર આ આર છે આર સ્કવેર છે પછી આર ક્યુબ ચાલુ રહેશે આ બાજુ પણ એટલે પહેલું પદ એક્સ સ્ક્વેર એ અપોન વન માઇનસ આર આર એટલે અહીંયા માઈનસ એક્સ સ્ક્વેર બાય ટુ થઈ જશે મિત્રો તો આ રીતે આપણને મળશે સાદરું આપી દઈએ બંને બાજુ તો માટે આ છેદનો છેદ અંશ એટલે ટુ એક્સ અપોન ટુ પ્લસ એક્સ આ બાજુ થઈ જશે ટુ એક્સ સ્ક્વેર અપોન ટુ પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ સ્ક્વેર અચ્છા અહીંયા તમને ખબર ન પડે ઘણી વખત તો હું સૂત્ર લખી દઉં આ સૂત્ર ખૂબ જાણીતું છે એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર પ્લસ અપ ટુ અપ ટુ પ્લસ અનંત પદો તો આનું સૂત્ર છે એ અપોન વન માઇનસ આર આ સૂત્ર દ્વારા તમે આવા દરેક પ્રશ્નો સોલ્વ કરી શકો હવે માત્ર આપણે સાદરૂપ આપવાનું છે તો સામે સામે લસા લઈ લ્યો તો આને ત્યાં ગુણી નાખો આમ તો કેન્સલ પણ થાય ટુ ટુ કેન્સલ કરી નાખો જો અચળ જ હંમેશા કેન્સલ કરવાના બીજા એક પદ કેન્સલ કરતા નહીં આ ટુ ટુ કેન્સલ બાકીના પદ સામે લઈ જાઓ એટલે આ અહીંયા ગુણાઈ જાય એક્સ ગુણ્યા ટુ પ્લસ એક્સ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર ગુણ્યા ટુ પ્લસ એક્સ સાદરૂપ આપો તો ટુ એક્સ પ્લસ એક્સ ક્યુબ બરાબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફરી પાછું એક્સ અને મિત્રો એક્સ ક્યુબ તો સામે સામે દૂર કરી જ શકાય આ પદને સામે લઈ જાઓ તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ બરાબર જીરો હજી ટુ એક્સ સામાન્ય નીકળશે તો એક્સ માઇનસ વન બરાબર બે શક્યતા એક્સ બરાબર જીરો તથા એક્સ બરાબર વન આ બે શક્યતા છે એક્સની કિંમત ઝીરો પણ હોઈ શકે એક્સની કિંમત વન પણ હોઈ શકે પરંતુ મિત્રો ઝીરો તો શક્ય જ નથી શા માટે જો એક્સ બરાબર તમે જીરો ધ્યાનમાં લેતા હોય તો આ ઝીરો બરાબર જીરો એ તો સીધું પરિણામ મળે પ્લસ તમારી કિંમત ઝીરો કરતાં મોટી છે શરત આપેલી છે જીરો લેસ દેન માનાંક એક્સ લેસ દેન રૂટ ટુ એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો શરતને આધીન પરંતુ જીરો લેસ માનાંક એક્સ લેસ દેન રૂટ ટુ હોવાથી એક્સની કિંમત તો જીરો છે જ નહીં એક્સ નોટ ઇક્વલ ટુ જીરો તો આપણો સાચો જવાબ એક્સ બરાબર વન એ આપણો સાચો જવાબ તો એમસીક્યુ તમે જ્યારે સોલ્વ કરો ત્યારે તમારે એક્સ બરાબર વન આ ટીક કરીને આવવાનું છે તો મિત્રો આ બે દાખલા તમારે હોમવર્કમાં સોલ્વ કરવાના છે જેમાં આલ્ફા બરાબર ટુ સાઇન ઇનવર્સ ટુ બાય થ્રી બીટા બરાબર ટુ ટેન નવ હવે આપણે જોઈએ તમે ગણતરી કેમ કરશો આના પરથી તમે કહી શકો ને આ બીટા બાય ટુ અને આલ્ફા બાય ટુ એટલે કે સાઈન ઇનવર્સ વન બાય થ્રી બરાબર આલ્ફા બાય ટુ ટેન નવ એ ટુ બીટા થઈ જશે એટલે કે ટેન બીટા તમે સેલાઈથી મેળવી શકો આ બીટા બાય ટુ ટેન બીટા બાય ટુ બરાબર નવ મિત્રો તમે ત્રિકોણમિતિના સૂત્રો જાણતા હશો એની મદદથી કોશેક આલ્ફા ને કોશેક બીટા તમારે નક્કી કરવાના છે ટૂંકમાં થીટા બાય ટુના સૂત્રોની મદદથી આ બંને કિંમતો નક્કી થઈ જશે અને ત્યાર પછી દાખલો થઈ જશે એટલે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે હું તમને આનો જવાબ કહી દઉં છું તમે પ્રયત્ન કરશો એટલે આ જવાબ આવશે એવી જ રીતે અહીંયા તો સીધું સૂત્ર છે કે નહીં કોસ ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ વાયનું આ સૂત્ર લગાડી અને આપણે જે અગાઉ દાખલો અગાઉના લેક્ચરમાં સોલ્વ કર્યો હતો એની જેમ જ આ દાખલો ગણી શકાય તો આ દાખલો તમારે જાતે કરવાનો છે આનો જવાબ હું કહેતો નથી અપેક્ષા રાખું છું કે તમે આનો જવાબ જાતે મેળવી લેશો તો બસ મિત્રો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ પ્લસ આ પ્રકારના સરવાળા સૂત્રોને લગતો ટોપિક પણ અહીંયા પૂરો કરીએ છીએ આવા ઘણા બધા પ્રશ્નો જેમાં સરવાળા સૂત્રોનો ઉપયોગ થતો હોય એ તમે બધા જ આ રીતે સોલ્વ કરી શકો છો તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું કંઈક નવી જ બાબતો સાથે થેન્ક યુ વેરી મચ જય સ્વામિનારાયણ